ભુજમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા વિરાંગના સ્કવોડની તૈયારી કરવામાં આવી હતી, જેમાં આજે પોલીસવાળાએ લીલી ઝંડી આપીને પરીક્ષાઓની તૈયારી કરતી વિદ્યાર્થીઓ માટે મિશન ખાકી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટેલિજન્સ ઓફિસર મદદનીશ સબ ઇન્સ્પેક્ટરની જાહેરાત હાલમાં પ્રસિદ્ધ થયેલ છે. આ પરીક્ષા સંદર્ભે તૈયારી કરી રહેલ કચ્છની દીકરીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંહના અધ્યક્ષ સ્થાને ભુજ ખાતે મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છની દીકરીઓને શારીરિક કસોટી તેમજ લેખિત કસોટી અર્થે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 200 દીકરીઓએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ કોવિડ-19ની ગાઈડલાઇનના પાલન માટે 50 દીકરીઓને કાર્યક્રમમાં હાજર રખાઈ હતી, જ્યારે બાકીની દીકરીઓને ફેસબુક લાઇવના માધ્યમથી માર્ગદર્શન અપાયું હતું. ભુજ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે વિરાંગના સ્કવોડ બનાવાઈ હોય તેનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સ્કવોડ સિનિયર સિટીઝન્સને પણ મદદ કરશે. સ્કવોડની સાથે 181નો સ્ટાફ પણ મદદમાં રહેશે. પોલીસ ખાતામાં ભરતી થવા માટે સબ ઇન્સ્પેક્ટર, ઇન્ટેલિજન્સ ઓફિસર અને અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા જે થવાની છે એના માટે યોગ્ય માર્ગદર્શન આપવા માટે મહિલાઓને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ તાલીમ ભવન અહીંયા કચ્છ ભુજ શહેરમાં. આમાં 50 મહિલા એસ્પિરન્ટ્સને આજે બોલાવવામાં આવ્યા હતા. અધરવાઇઝ 200 મહિલાઓ એકમાં રજીસ્ટ્રેશન એની થઈ છે. 50ને આજે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સંખ્યામાં બોલાવ્યા હતા અને પછી બાકી માટે એ કાર્યક્રમને ફેસબુકમાં પણ લાઈવ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને એમાં પોલીસ ખાતામાં ભરતી શેના માટે થવું, પોલીસ ખાતા શું કરે છે એની આપણે આ લોકોને જાણકારી આપી, પછી આ એક્ઝામ માટે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન અને જે પ્રિલિમ અને રિટન એક્ઝામિનેશન માટે કઈ રીતે પ્રિપેર કરવું અને ક્યાંથી આપણે જે સબ્જેક્ટ્સની તૈયારી કરી શકાય એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત આપણે આ કાર્યક્રમ રાખેલો છે અને મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં પહેલી જ વખત આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. કેમ કે હમણાં આપને ખ્યાલ હશે કે પોલીસ ભરતી આવી છે જેમાં મહિલાઓ માટે 431 જેટલી જગ્યાઓ છે. તો આપણો કચ્છ જિલ્લો છે એ છેવાડાનો જિલ્લો છે, એટલે આપણી જે કચ્છની દીકરીઓ છે એ રાજકોટ કે અમદાવાદ જેવા સેન્ટર ઉપર જઈ અને માર્ગદર્શન ન લઈ શકે અથવા તો ક્લાસીસ ન કરી શકે, તો એ દીકરીઓને અહીંયા આપણે ઘરે બેઠા મતલબ જિલ્લામાંથી જ આપણા એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા, પીએસઆઈ, આરએસઆઈ સાહેબ દ્વારા, એએસઆઈ સાહેબ દ્વારા માહિતી જે મળી રહી એના માટે હું માનનીય એસપી સાહેબશ્રીનો, માનનીય દેસાઈ સાહેબનો, જેમણે પણ આ તાલીમમાં માહિતી આપી છે એમનો, અને ખાસ કરીને જે દીકરીઓ અલગ અલગ તાલુકામાંથી જે દીકરીઓ આવી છે, આપણે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમ આયોજન કરેલું છે. કેમ કે આપણે રજીસ્ટ્રેશન તો 200 જેટલું થયું હતું, પણ કોવિડની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આપણે 50-55 દીકરીઓને આપણે અહીંયા બોલાવી હતી અને બાકીની દીકરીઓને આપણે જે ફેસબુક લાઈવ દ્વારા જોડેલી હતી. જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારી અવનીબેન રાવલે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે તૈયારી કરનાર મહિલાઓ માટે મિશન ખાખી કાર્યક્રમ મદદરૂપ થશે. મિશન ખાખીમાં અપાતું માર્ગદર્શન અને પરીક્ષા લક્ષી તૈયારી તેમના ઉજ્જવળ ભવિષ્યની તાલીમની સોનેરી તક છે, જેમાં કચ્છની મહિલાઓએ ઉત્સાહ દેખાડ્યો છે. કચ્છમાં ભુજ ખાતે કરાયેલ આ આયોજનની ભારે પ્રશંસા થઈ રહી છે. મહિલાઓની સુરક્ષા માટે ભુજ શહેરમાં વિરાંગના સ્કવોડ પણ તૈયાર કરાઈ છે, જેમાં 8 મહિલા અધિકારી કર્મચારીઓ સામેલ છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ.